જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના સાગરીત સહિત ત્રણ શખ્સોને જાંબુડાની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવામાં ફરાર હતા. આ ત્રણેય આરોપીઓને એલસીબીએ દબોચી લીધા છે. કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના બે સાગરીતોને ઝડપી પાડ્યા બાદ જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે રવિવારે અન્ય ત્રણ આરોપીઓ દબોચી લીધા છે, જેમાંથી ભૂમાફિયા જયેશ પટેલનો સાગરીત મનાતો જસપાલસિંહ જાડેજા પણ ઝડપાઈ ગયો છે. જસપાલ જાડેજાની અનેક ગુનાઓમાં સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. જામનગરના જાંબુડાની કરોડોની કિંમતી જમીન હડપવા જસપાલ સહિતના ત્રણ લોકોએ બોગસ દસ્તાવેજ ઊભા કરી કારસો રચ્યો હતો. જસપાલ જાડેજા પર અનેક ગુનાઓ નોંધાયેલા છે. અજય બરાડિયા, અમૃતલાલ મારુ અને જસપાલ જાડેજાને એલસીબીએ ઝડપી લીધા છે. જસપાલ જાડેજા ભૂમાફિયા જયેશ પટેલનો સાગરીત હોવાનું પણ મનાય છે. જામનગર તાલુકાના જાંબુડા ગામના સર્વે નંબર 244 પૈકીની કરોડોની કિંમતી મનાતી જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવાના ઈરાદે હથિયારની અણીએ ધમકી આપ્યાના બનાવમાં એલસીબી પીઆઈ કિરણ ચૌધરીની ટીમે જામનગરના રામેશ્વર નગર પાસેના વિનાયક પાર્કમાં રહેતા જસપાલ જાડેજા નામના શખ્સની ધરપકડ કરી હતી. જામનગર તાલુકાના જાંબુડા ગામના એક પરિવારની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કેસમાં ગત તારીખ 21/5/2020 રોજ નોંધાયેલી પોલીસમાં ફરિયાદના આધારે જમીન માલિકને તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવમાં નાસ્તા ફરતા આરોપી અમૃતલાલ નાનજીભાઈ મારુ રહે પટેલ કોલોની જામનગર અને અજય દેવાયતભાઈ બરાડિયા રહે મોખાણા તાલુકો લાલપુર અને જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે વિનાયક પાર્ક રામેશ્વરનગર જામનગર નામના ત્રણ શખ્સોને એલસીબી પીઆઈ કેજી ચૌધરીની સૂચનાથી પીએસઆઈ બીએમ દેવમુરારી આરબી ગોજિયા તથા એલસીબીના સ્ટાફે ઝડપી પાડ્યા છે. હલસલ ખંદેડિયા, ZSTV જામનગર.